सौराष्ट्रना सौथी मोटा लोकमेळानो आज बीजो दिवस रंगीला राजकोटना लोकमेळाना रंगबेरंगी दृश्यो सामे आवी रह्या छे। महत्वनुं छे कि अगाउना वर्ष करता ओछी संख्यामां लोको जोवा मळी रह्या छे। सांज बाद मेळामां मोटी संख्यामां शहेरीजनो उमटी पड़शे। साथे ज आवतीकाले मेळामां 3-5 लाख जेटला लोको मेळानी मुलाकात लेशे तेवुं मानवामां आवी रह्युं छे। રંગીલા લોકમેળાના દ્રશ્યો છે, મોટી સંખ્યાની અંદર ન માત્ર રાજકોટ શહેરના પરંતુ કહી શકાય કે સૌરાષ્ટ્ર પરના જિલ્લા તેમજ તાલુકાથી લોકો આવી રહ્યા છે। ચોક્કસ ગત વર્ષોના પ્રમાણ કરતા આ વખતે પબ્લિક અત્યારે સાતમના દિવસે ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે રાજકોટના રંગીલા લોકમેળાની તાસીર છે, આજે રાત્રિ એટલે કે સાતમના દિવસે જે સાંજના સમય બાદ લોકમેળાનો કલર છે તે કંઈક ઓર જોવા મળશે। મોટી સંખ્યાની અંદર શહેરીજનો છે તે પણ અહીં ઉમટી આવી પડશે, તો સાથે સાથે આવતીકાલે એટલે કે જ્યારે કે કૃષ્ણ જન્માષ્ટમી આઠમનો દિવસ છે ત્યારે અંદાજિત 5 લાખથી પણ વધુ લોકો છે લોકમેળાની મુલાકાત લેશે। લોકમેળાની અંદર જુદી જુદી રાઈડ છે તે પણ જોવા મળી રહી છે। મોટા રાય સાથે કહી શકાય અલગ છોકરી તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2 વર્ષ બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે આજે વહેલી સવારના 8 વાગ્યાથી લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। તો બીજી તરફ લોકમેળામાં પોતાના જીવના જોખમે લોકોને મોજ આપવાનું કામ સ્ટંટબાજ કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી લોકમેળો ન યોજાતા મોતના કુવા સાથે સંકળાયેલા લોકો અને તેમના પરિવારજનોને આર્થિક સંકળામણ ભોગવવાનો વારો આવ્યો હતો। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની શરૂઆત રાજકોટના રેસકોર્સની અંદર થઈ ચૂકી છે અને ત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સની અંદર જે લોકમેળો યોજાયો છે। આ લોકમેળાની અંદર મોતનો કૂવો છે અને આ મોતના કૂવાની અંદર મોજ આપવાનું કામ છે તે આ સ્ટંટબાજ છે તે કરતા હોય છે, ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાં કહેંગે કે ચાચા કિતને સાલ સે આપ ઇસ મોત કે કૂવે કે ખેલ મેં જોડે હુએ હૈ ઓર ક્યા કહેંગે પિછલે 2 સાલ સે યહાં પે મેલા નહીં લગ પાયા થા તો કિતના કા નુકસાન હુઆ હૈ ક્યા કહેંગે ઇસકે બારે મેં તો નુકસાન હૈ સાહેબ કમ સે કમ ભી તો 2-4-5 લાખ કા નુકસાન હૈ 2 સાલ સે હમારે કો કોરોના મેં બહોત પરેશાન થે 10-15 સાલ સે હમ લોગ યે ચલાતે હૈ ઇસકો। आपके परिवार के कितने सदस्य हैं जो इस पे नपते हैं क्या कहेंगे इसके बारे में और खास करके अभी क्या आशा है क्या उम्मीद है कि इस साल किस तरह का माहौल बनेगा क्या कहेंगे? हम देखो बारिश नहीं आएगी तो थोड़ा धंधा हो जाएगा, खर्चा मिल जाएगा, और बारिश आएगी तो थोड़ा तकलीफ आएगी। तो पूरे बच्चे को परिवार को लेके चलते हम लोग। તો અહીંયા સ્ટંટ કરતી યુવતી પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યા કહેંગે બેન આપકી ઉમ્ર ક્યા હૈ ઓર કિતને સાલ સે આપ ઇસ મોત કે કુએ કે ખેલ મેં શામિલ હોતી રહેતી હૈ? મુજે 9 સાલ હો ગયે, મેરી ઉમર 22 હૈ ઓર સોરી ક્યા કહેંગે મતલબ આપને પ્રેક્ટિસ કિતને સાલો સે યે પ્રેક્ટિસ શરૂ કી થી ઓર અભી આપ હૈ જો મતલબ મોત કે કુએ મેં સ્ટંટ ભી કર દિયે, ક્યા કહેંગે ઇસકે બારે મેં? પ્રેક્ટિસ કો સિર્ફ 2 દિન કી પ્રેક્ટિસ લિયા થા, ઉસકે બાદ 9 સાલ હો ગયે, મેને છોટે કુએ મેં ચલાયા ઓર અભી બડે કુએ મેં। ચોક્કસ તો કહી શકાય કે આ બહેનની ઉંમર છે માત્ર 22 વર્ષની છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ છેલ્લા 9 વર્ષથી આ જ પ્રમાણે મોતના કૂવાનો ખેલ છે તેમાં ભાગ લઈ રહ્યા છે। તેઓ જ્યારે માત્ર 12 વર્ષની હતી ત્યારે 12 વર્ષની ઉંમરથી જ તેઓ આ મોતના કૂવાના ખેલમાં છે તે જોડાયા છે। તો બીજી તરફ લોકોનું પણ કહેવું છે, આ વખતે તેમને આશા પણ છે કે વરસાદ નહીં આવે તો મોટા પ્રમાણમાં પબ્લિક આવશે અને તેનાથી તેમને આર્થિક ફાયદો પણ મળશે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ગુજરાતી રાજકોટ।